નમસ્કાર મોડર્ન સ્કૂલ ગાંધીધામથી હું ફોરમ મહેતા આપની ગુજરાતી સેકન્ડ લેંગ્વેજની શિક્ષિકા આપનું આજની ઈ ક્લાસમાં સ્વાગત કરું છું તથા આપના સુંદર સ્વાસ્થ્યની શુભેચ્છા સાથે આજની ઈ ક્લાસ શરૂ કરું છું પાઠ પંદર સો ટચનું સોનું પ્રકાર ટૂંકી વાર્તા સર્જક સુધામૂર્તિ તેમનો સમય ઓગણીસ આઠ ઓગણીસો પચાસ હતો આ ગદ્યના અનુવાદક સોનલ મોદી છે સર્જક સુધા મૂર્તિના સર્જન વિશે તથા જીવન કમન વિશે આજે આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરીશું ત્યારબાદ ગદ્યને વાંચીશું અને તેને સમજીશું ગદ્ય સો કર્ણાટકના શિગાવમાં તેમનો જન્મ થયો હતો તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા છતાં ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે ડોલર વહુ મનની વાત સંભારણાની સફર મહાશ્વેતા બોરસલ્લીની પાનખર તેમના સંસરણાત્મક નિબંધોના પુસ્તકો છે સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે એક ગરીબ વિધવા કુતમ્માના ભણતરનું મહત્વ સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરાને અયપ્પાને ભણાવે છે જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટેલનો માલિક બને છે ને અંતે તે બધું પોતાના દીકરાને સોંપી કુતમ્બાના બોલ પર પોતાના વતન ગામ આવી શાળાઓ બનાવે છે અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવવા હોય એટલા ઘડાવ ઉત્તમમાં જવાબ આપે છે બેટા સો ટચનું સોનું ઘરેણી તો એક જ છે બેટા સો ટચનું સોનું ઘરેણું તો એક જ છે ભણતર આમ આ વાર્તામાં ભણતરનું મહત્વ રજૂ થયું છે મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પ્રસંગ સંભારણાની સફરમાંથી લેવામાં આવ્યો છે તો આપણે સુધામૂર્તિ ના જીવન કવન વિશે એના સાહિત્ય વિશે તથા આ ગદ્ય વિશે માહિતી મેળવી ગદ્ય વાંચીશું ભારતમાં દેવો ભવનની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડામાં જવું પડે જેમ ખોરડું વધારે ગરીબ એમ એ ભાવના વધારે મજબૂત પ્રેમ અને આદર સત્કાર મળે વળી ખરો આનંદ તો એ વાતનો હોય કે સામે એ માનવીઓની કઈ અપેક્ષા ન હોય સો ટચનું સોનું ગદ્યમાં ખોરડું શબ્દ આવ્યો ખોરડું નો અર્થ થાય છે ઘર અહીં એમ કહેવામાં આવ્યું કે ભારતની અંદર અતિથિ દેવો ભવ એટલે કે મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં ક્યારેય કોઈ પણ ખામી જોવા મળતી નથી સાચા અર્થમાં અતિથિ દેવો ભવની ભાવના જોવી હોય તો એ ગામડામાં જવું પડે જેટલું ઘર વધારે ગરીબ એટલી એમની આવી ભાવના એમની ફિલિંગ્સ જે છે મહેમાન પ્રત્યેની એ મજબૂત બારોબાર પ્રેમ અને આદર સત્કાર ત્યાં જોવા મળે આનંદ તો એ વાતનો હોય કે સામે માનવીઓની કોઈ પણ અપેક્ષા એટલે ઈચ્છા હોય નહીં એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ સાવ ઠંડુ કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાનને ફુરસતે ગળ્યું હોય એવું લીલુંછમ છેવાડાનું ગામ એક પણ હોટેલ ના મળે નાનકડી શાળાના જે મુખ્ય શિક્ષક હતા તે અપરિણિત હતા તેઓ કોઈના ઘરે ભાડાના રૂપમાં રહેતા તેથી તેમણે મને ધીમેથી કહ્યું મેડમ આ શાળાના ચેરમેન અને મુખ્યદાતા ખૂબ જ ભલા સજ્જન છે આપને તેમના ઘરે રહેવું ફાવશે આજે વરસાદ ગણો છે નદીમાં તો ઘોડાપુર ઉમટ્યા છે એટલે આજની રાત તો આપે અહીં જ રોકાઈ જવું પડશે આમ લેખિકા કહે છે એકવાર હું કનારા જિલ્લાના એક નાનકડા રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી અરબી સમુદ્રને કાંઠે આવેલ ગામ છે સાવ ઠંડુ કાળ જાણે થંભી ગયો હોય એવું ફુરસદે આ ગામને બનાવ્યું હોય એવું લીલુંછમ છેવાડાનું ગામ હોટેલ પણ ત્યાં ન મળે નાનકડી શાળામાં મુખ્ય શિક્ષક હતા એ અપરિણિત હતા તેઓ કોઈના ઘરે ભાડાના રૂપમાં રહેતા હતા તેમણે ધીમેકથી કહ્યું મેડમ શાળાના ચેરપર્સન જે છે એ ખૂબ જ ભલા સજ્જન છે આપને તેમના ઘરે રહેવું ફાવશે વરસાદ ઘણો છે નદીમાં તો ઘોડાપુર ઉમટ્યા છે એટલે આપે અહીંયા જ રોકાઈ જવું પડશે એવું એ કહે છે તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો એવામાં તો શાળાના ચેરમેન શ્રી અયપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા હું તેમની સાથે તેમના ઘેર પહોંચી ઘર ઘણું જ વિશાળ હતું તદ્દન સાદું છતાંય સગવડ વાળું કોઈ ઠપકો નહીં એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નારિયેળ તથા વાડીમાં ઉગતા શાકભાજી સંગરવા માટેની કુંડી હતી મેંગલોરી નળિયાની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની વરસાદ એવો સાંભેલા ધાર પડતો હતો કે પગની પાણી પર પથરાની માફક ફોરા વાગતા હતા તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અળવું તો લાગે એવું લેખિકા કહે છે પણ બીજો કોઈ વિકલ્પ કોઈ ચોઈસ નહોતું કોઈ ઓપ્શન નહોતું એવું એ કહે છે એવામાં તો શાળાના ચેરમેન અયપ્પા પોતે જ હાથમાં મોટી કાળી છત્રી અને બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવીને ત્યાં પહોંચ્યા એમની સાથે એમના ઘરે તેઓ પહોંચ્યા ઘર ઘણું વિશાળ એટલે કે મોટું હતું તદ્દન સાચું છતાંય સગવડવાળું બધી જ ફેસિલિટી ત્યાં હતી એકદમ સાદું હતું પરંતુ સગવડો ઘણી બધી હતી કોઈ ઠાટ ઠાઠપકો નહીં એક તરફ મોટો કોઠાર હતો ઘરની પાછળ નાળિયેરનું વાડીમાં ઉગતા શાકભાજી સંગરવા માટેની કુંડી હતી મેંગ્લોરી નળિયાની છત હતી ઘરની ફરસ લાલ ચટક હતી રેડ ઓક્સાઇડની બનેલી હતી વરસાદ એવો સાંભેલા ધાર પડતો હતો ખૂબ ધોધમાર વરસાદ પડતો હતો અને પગની પાણી પર પથરાની માફક ફોરા વાગતા હતા એવું એ કહે છે આગળ વાંચીશું અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અયપ્પાના પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા સત્કાર કરવો સ્વાગત કરવું સાઠેક વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાયા હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમણે મને પળભરમાં જ વોશ કરી લીધી મને કહે બહેન જરા ઢીલ લુચી કાઢો જમવાને હજુ અડધો એક કલાકની વાર છે તમારી બેગ અંદર રૂમમાં છે હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી વિશાળ રૂમમાં જમનારા અમે ચાર જ હતા શ્રી અયપ્પા તેમના પત્ની શ્રી અયપ્પાના વયોવૃદ્ધ બા કુતમમાં અને હું જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા અમે સામે ચટાઈઓ પર બેસી ગયા રસોઈઓ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો વાનગીઓનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મુંજારો થઈ ગયો શરૂ ક્યાંથી કરવું આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર મને મારા યાદ આવી ગયા સમજીશું અમે ઘરમાં પ્રવેશ્યા એમણે પ્રવેશ કર્યો અને તરત પત્ની છે એમનો સ્વાગત કરવા માટે આવે છે સાઠિક વર્ષના ખૂબ ભાવુક ભદ્ર સન્નારી હતા હાથમાં કોરો ટુવાલ લાવે છે અને મધુરા સ્મિતથી હાસ્યથી પડભરમાં જ એમણે લેખિકાને વશ કરી લીધા એમને કહે છે બહેન જરા ડીલ લુચી કાઢો જમવાને હજુ અડધો કલાકની વાર છે આપની બેગ અંદરના રૂમમાં છે લેખિકા કહે છે હું ફ્રેશ થઈ કપડાં બદલી ડાઇનિંગ હોલમાં આવી વિશાળ રૂમમાં જમનારા અમે ચાર જ હતા અયપ્પા એમના પત્ની એમના વયોવૃદ્ધ બા અને પોતે જમીન પર કેળના પાળ પાથર પાન પાથરવામાં આવ્યા સામે ચટાઈઓ પર તેઓ બેસી ગયા રસોઈઓ અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો વાનગીઓનું વૈવિધ્ય એટલું સુંદર હતું કે મને તો મુંઝારો થઈ ગયો એવું લેખિકા કહે છે કે શરૂ ક્યાંથી કરવું એ એમને સમજાતું નહોતું સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર મને મારા બા યાદ આવી ગયા એવું લેખિકા કહે છે આગળ વાંચીશું મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી એટલે બા મને કહે ઉપલા માળે એકલી સુવા કરતા મારી સાથે જ સુઈ જા અલક મલકની વાતો કરતા નિંદરે વહેલી આવશે મને પણ તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું બા તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે કુતુંબમાંએ નિશાસો નાખ્યો સમજીશું મારો ઉતારો લેખિકા કહે છે કે ગેસ્ટ રૂમમાં પહેલે માળે હતો આવામાં બા સાથે વાતો કરવા માંડી એટલે બા એમને કહે છે કે ઉપર એકલી સૂઈશ એના કરતાં મારી સાથે સૂઈ જા લેખિકા કહે છે મને પણ એમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયા પ્રેમ બંધાઈ ગયો માટે હું પણ એમની સાથે જ રોકાઈ ગઈ એમના પાસે જ સુવા માટે તૈયાર થઈ ગઈ મેં જરા આડે પડખે થઈ અને એમને પૂછ્યું એવું લેખિકા કહે છે કે તમે તો તે જમાનામાં પણ ભણેલા હો એવું લાગે છે કુતમમાં એક લાંબો નિશાસો નાખે છે આગળ વાંચીશું બહુ રીતે અભરખો હતો મારા બાપાએ પછી તો મને નાની જ પહેણાવી દીધી એટલે આ દીકરો નાનપણમાં જ જમ્યો ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું મોઈ ભલે અભણ રહી પણ અયપ્પાને ભણાવીશ મેં ને મારા વરે આને સારું ભણતર આપવા માટે એ જમાનામાં કુટુંબ નિયોજન અપનાવેલું બહુ અસ્તાર ભેડો કરીએ તો એક ભલીવાર નો આવે ખરું ને બાની વાત કેટલી સાચી હતી કહે છે કે નારેબેન અમે તો એ જમાનામાં ખૂબ ગરીબ હતા આવામાં નિશાળના એક સાહેબ છે એમના બગીચાની અંદર એ મજૂરી કામ કરવા માટે જતા એમના પિતાએ એમને નાની ઉંમરમાં પરણાવી દીધા અને આવામાં એમને એક સંતાન થયું જેનું નામ અયપ્પા છે અને ત્યારબાદ એ કહે છે કે ઓછા સંતાન હોય તો એમને સારી રીતે એજ્યુકેશન જે છે ભણતર જે છે એ આપી શકાય તો બાની વાત કેટલી સાચી હતી એવું લેખિકા કહે છે આગળ વાંચીશું મેં મારા વરે મહેનત કરવા માંડી પણ દેવનું કરવું તે આ અયપ્પા પાંચ વરસનો થયો ત્યાં એમને એરું એરું નો અર્થ થાય સાપ આભળ્યો સાપ એવો ઝેરી હતો કે પાણી માંગવાય ન રહ્યા તોય મેં એમને વચન દીધું તમ તમારે ચિંત્યા ચિંત્યા મતલબ ચિંતા કરશો માં એક ભવમાં બે ભવ ભવ એટલે જન્મ નહીં કરું ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ બાને ગળે ડૂમો બાજ્યો સમજીશું બા કહે છે મેં ને મારા વરે મહેનત કરવા માંડી દેવનું કરવું એવું કે એમના પતિને સાપ કરડી જાય છે અને આવામાં એ એમને વચન આપે છે કે એ અયપ્પાની પાલન પોષણમાં કોઈ પણ કમી લાવશે નહીં કોઈ ઉણપ આવશે નહીં અને આમ કહેતા કહેતા બા ના ગળે ડૂમો બાજી જાય છે એ આગળ કાંઈ વાત કરી શકતા નથી આગળ વાંચીશું મેં ઊભા થઈને કુતમ્માને પાણી આપ્યું બા સહેજ સ્વસ્થ થઈને કહે મારો દીકરો તો ભારે હોશિયાર નીકળ્યો બારેક વર્ષનો થયો ને મુંબઈ ઉપડ્યો મને જતાં જતાં કહે મા તું ચિંતા ન કરીશ હું ચોક્કસ ભણીશ ત્યાં એને હોટેલમાં કપ્રકાબી વિછડવાની નોકરી મળી ગઈ ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો એટલે શેઠ ચાય પાઉં તરીકે આજુબાજુની ઓફિસોમાં કેટલી ફેરવતો કરી દીધો બક્ષીશ અને પગારની રકમ ભેગી કરી રાત્રે મોંઘાવીરાની રાત્રિશાળામાં ભણવાનું ચાલુ રાખ્યું ત્યાંથી મેટ્રિક પાસ થયો ટકા સારા આવ્યા એટલે એ હોટેલના માલિકે એને ક્લાર્ક તરીકે રાખી લીધો નોકરીની નિરાત થઈ એટલે તેને રાતની કોલેજમાં નામ લખાવ્યું કોલેજ પતાવી તરત જ મુંબઈમાં હોટેલ ચાલુ કરી બાર વર્ષ એક જ હોટેલમાં કામ કરી બધો હુનર શીખી ગયેલો એના જૂના શેઠે અમારી હોટેલનું ઉદઘાટન કરેલું આજે અમારે ઘર જેવા સંબંધ છે સમજીશું મેં ઊભા થઈને કુતુબાને પાણી આપ્યું એવું લેખિકા કહે છે અને કહે છે

અને પછી ત્યારબાદ પગારની જે રકમ મળતી એમાંથી રાત્રિ શાળામાં એ અભ્યાસ કરતો આમ મેટ્રિક પણ ભણી લે છે અને ધીમે ધીમે એ પોતાની કોલેજ જે છે એ અભ્યાસ પતાવી અને પોતાની હોટેલ શરૂ કરે છે આમ જૂના એમના શેઠ હતા એ જ એમની હોટેલનું ઉદઘાટન કરે છે એમના સંબંધ એ શેઠ સાથે ખૂબ સારા છે એવું કુતુબમાં કહે છે આગળ વાંચીશું તો બા અયપ્પા અહીં ગામડે કેમ રહે છે કુતમ્બના ભરાવદાર મો પર શીળું સ્મિત રેલાયું તેમનો ગર્વ અચતો ન રહ્યો મને કહે પછી તો અયપ્પાએ મુંબઈમાં ઘણી હોટેલો ખોલી મને ત્યાં બોલાવી લીધી પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોઠ્યું હું તો આ ધરતીની પેદાશ મને મારા દેશ મારા ખોરાક ને ભાષા વગર મુંબઈમાં વહમું લાગે હાસ તો બા અમારા દાદા અમને નાનપણમાં એક શ્લોક કહેતા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી માતૃભૂમિથી મીઠું કાંઈ જ નહીં સ્વર્ગથીએ અદકે હોય તો જન્મભૂમકા સમજીશું તો બા અયપ્પા અહીં ગામડે કેમ રહે એવું લેખિકા પૂછે છે કુતમમાં ભરાવદાર ગૌરવપૂર્વક સ્મિત કરે છે અને એ કહે છે કે મુંબઈમાં અયપ્પાએ ઘણી બધી હોટલો ખોલી મને પણ ત્યાં બોલાવી પરંતુ મને ત્યાં ગમ્યું નહીં ગોઠવું એટલે કે ગમવું મને ત્યાં ગમ્યું નહીં મને મારા આ ધરતીની હું પેદાશ છું તો મને મારા દેશ મારા ખોરાક અને મારા ભાષા વગર ગમે નહીં માટે હું પાછી અહીં આવી ગઈ આવામાં લેખિકા પણ કહે છે કે મારા દાદા પણ નાનપણમાં મને એક શ્લોક કહેતા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી જનની એટલે માં જન્મભૂમિ માતૃભૂમિ સ્વર્ગથી પણ વધારે ગૌરવ અપાવવાવાળી હોય છે માતૃભૂમિથી મીઠું કાંઈ જ નથી સ્વર્ગથી પણ એ અદકેરી જન્મ ભૂમિકા હોય છે એવું લેખિકા કહે છે આગળ વાંચીશું કુતુંબમાં કહે તું તો બહેન ભણેલી ગણેલી એટલે તને આવું બધું રૂપાણું બોલતા આવડે પણ મને તો મારો અંતરાત્મા સાથ કર્યા કરે તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કરતો આ જન્મારો લેખે લાગે મેં તો અયપ્પાને વાત કરી એને મારી વાત ગળી ઉતરી દસેક વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપી પંચાવન વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો બા મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરા ધૂપ થઈ ગયા હશે નહીં મુંબઈ રહ્યા પછી આવા ઊંગરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે શી રીતે મારાથી પૂછ્યા વગર ન રહેવાયું શું કુતબમાં કહે છે તું તો બેન ભણેલી ગણેલી આવું બધું રૂપાણું બોલતા તને આવડે મને તો મારો કર્યા કરે કે તને તારો ગામ બોલાવે છે તું પાછી જા અને ગામ માટે કંઈક કર તો તો તારો જન્મારો લેખે લાગે મેં પણ વાત કરી અને એને પણ મારી વાત સમજાઈ ગઈ ગળે ઉતરવું એટલે સમજાઈ જવું દસેક વર્ષ પહેલા જ મારો દીકરો પંચાવન વર્ષની વયે પોતાના દીકરાને બધું જ કામકાજ સોંપી અને પાછો અહીં આવી ગયો મુંબઈમાં એમને ધંધામાંથી ટાઈમ નતો મળતો અને અહીં આવી અને સાવ નવરા થઈ ગયા એવું એ કહે છે અને એમને અહીં રહેવું ગમેશી રીતે એવો પ્રશ્ન પણ લેખિકા કરે છે આગળ વાંચીશું કુતમ્માએ કહ્યું અયપ્પાય મને એક દિવસ પૂછેલું બા મારી પાસે અઢળક પૈસો છે તું કે એમાં વાપરવો તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવીને હિંમત દઈને શહેર જવા દીધો તો હું લાયક બન્યો તારા રહ્યા સયા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા એ હું કેમ કરીને ભૂલું તે ભૂખ્યા સુઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે બા તારે જેટલા દાગીના હવે ઘડાવવા હોય એટલા ઘડાવ કુતબમાં કહે છે કે અય્યપ્પાએ એક દિવસ એમને કહેલું કે હવે મારી પાસે ઘણો બધો પૈસો છે તો બા તે ખૂબ મહેનત કરી અને મને ભણાવ્યો ગણાવ્યો અને શહેર મોકલ્યો તો હવે તારે જેટલા દાગીના ઘડાવવા હોય એટલા દાગીના તું ઘડાવ આગળ વાંચીશું મેં મારા દીકરાને કહ્યું ઘણી વાર કહેતા સમય જતો જાય એમ બધું નાશ પામે રૂપ સંપત્તિ ફૂલ કે રાંધેલું દાન પણ ભણતરનું ખાનદાનીનું તેજ જેના મો પર હોય તે કદી એ ઘયડું ન થાય ઘેડું એટલે વૃદ્ધ એ જ સાચું રૂપ મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું તું જો ખરેખર કાંઈ કરવા માંગતો જ હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ મળી શકે એવું કાંઈ કર તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં ટીચાવું ન પડે દીકરા આજે આ દસમી નિશાળ તેણે બાંધી છે બધામાં બબ્બે પાડી ચાલે છે અને અયપ્પાને તો શ્વાસ લેવાનો એ ટેમ નથી સમજીશું કુત્તમા કહે છે કે મેં મારા દીકરાને કહ્યું કે

પરંતુ ભણતર ક્યારેય નાશ પામતું નથી અને એક છે ખાનદાની માણસની ખાનદાની જે છે એ પણ ક્યારેય નાશ પામતી નથી તો એ કહે છે કે હવે મારે આ ઉંમરે દાગીના પહેરવાથી કોઈ અર્થ રહેતો નથી આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘરે રહી અને ભણી શકે એવું તું કાંઈક કર એવું મેં મારા દીકરાને કહ્યું અને એમને પણ તારી જેમ મુંબઈ જઈ અને મહેનત ન કરવી પડે ટીચાવું ન પડે એવું કાંઈક કર તેણે દસમી નિશાળ બાંધી એવું કુતમમાં કહે છે બધામાં બબ્બે પાડી ચાલે છે અયપ્પાને તો શ્વાસ લેવાનો ટેમ નથી એવું કુતમમાં કહે છે આગળ વાંચીશું જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુતમમાના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે હશે એવા

વિસ્તારની અંદર શિક્ષણમાં ઊંચા સ્તર પર ટકાવારી લાવવા આવા ખમીરવંતા સ્ત્રી પુરુષોને કારણે જ આવા ગામ જે છે એ આજે વિકસિત છે છે વડીલો જેઓ સારા શિક્ષણનું સમજ્યા સો વાતની એક વાત કે ભણેલી કે ગણેલી સો ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે આમ સો ટચનું સોનું ગદ્ય આજે આપણે વાંચ્યું અને એને સમજ્યા હવે ગ્રહ કાર્ય જોઈશું જે આપણે આપણી નોટબુકમાં લખવાનું રહેશે ઉત્તર લખો ફર્સ્ટ ક્વેશ્ચન જીવનની ચડતી પડતી વર્ણવો સેકન્ડ ક્વેશ્ચન કુતમ્મા પાત્ર લેખન કરો આશા રાખું છું આપને આ ગદ્ય સમજાયું હશે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું આપ સૌનો આભાર